કચ્છમાં કોરોના મહામારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં લેવા માટે વહીવટી તંત્ર દ્વારા પણ તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે સમરસ હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જ્યાં ઓક્સિજનનો રિઝર્વ સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. આજે અધિક કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારીએ સમરસ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. ભુજમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું હોવાથી જીકે બાદ બીજી સરકારી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં હંગામી ધોરણે કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હાલમાં જ્યારે ઓક્સિજનની અછતનો મુદ્દો સમગ્ર દેશભરમાં પ્રવર્તી રહ્યો છે ત્યારે આ હોસ્પિટલમાં તકેદારીના ભાગ સ્વરૂપે રિઝર્વ સ્ટોક પણ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે, જેથી જરૂર જણાય તો ભાગમ ભાગ ન કરવી પડે. અધિક નિવાસી કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે સમરસ હોસ્પિટલમાં હાલ 70 દર્દીઓ દાખલ છે. હોસ્પિટલ ઓક્સિજન બેડ અને બાયપેપ મળે રોજના 300 સિલિન્ડરની જરૂરિયાત છે, જેથી 300 સિલિન્ડર ઉપરાંત વધારાના 200 સિલિન્ડર રિઝર્વ રાખવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા કક્ષાએ હેલ્પ ડેસ્ક સમિતિ પણ બનાવવામાં આવી છે, જેના દ્વારા તમામ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ મુલાકાત વેળાએ આસિસ્ટન્ટ કલેક્ટર અને ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાએ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમરસ હોસ્ટેલની વાત કરીએ તો આપણે ત્યાં અત્યારે 70થી વધારે પેશન્ટ દાખલ છે અને આપણે ત્યાં રોજનો વપરાશ લગભગ 300 બોટલ સુધીનો થઈ જાય છે, બાયપેપ ને ચેપેન્સી અને ઓક્સિજનનું કહીએ તો. અમે 300 અહીંયા અમારે જે રનિંગ બોટલ્સ જોઈએ છીએ અને પ્લસ 200 રિઝર્વ રહે એવું અમે આયોજન કર્યું છે કે જેથી ક્યાંક કોઈ SOS જરૂર પડી જાય તો સરકારી હોસ્પિટલ જે સમરસ શરૂ કરી છે એમાં મુશ્કેલી ના. આપણે ઓક્સિજન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે, ત્યાં આપણે એક ક્લાસ 1 ACF કક્ષાના એક અધિકારીને રાખવામાં આવેલા છે અને બીજો નીચે સ્ટાફ રાખેલો છે કે જ્યાં પણ કોઈ તકલીફ હોય કે જે જગ્યાએ જે કોટા ફાળવેલો છે એમાં કોઈ વહેલા મોડું થતું હોય અથવા તો અન્ય મુશ્કેલી હોય તો તરત ઓક્સિજન કંટ્રોલ રૂમમાં એ જાણ કરી શકે છે અને અમારાથી જે કંઈ શક્ય છે એ અમે તરત એને સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીએ.